નમસ્તે દર્શક મિત્રો, આજના આ સાહિત્યિક કાર્યક્રમમાં ગુજરાત જેમના સુર શબ્દને આદર સાથે ઝીલે છે, અમારામાં ચારણી પરંપરામાં કહેવાય છે કે કંઠ કેણી અને કવિતાનો સંગમ જેનામાં હોય એનું એક વિશિષ્ટ આદર અને સન્માન હોય છે. મને કહેતા આનંદ થાય કે આજે આપણને મળેલા સાહિત્યકાર છે એમની પાસે ચારણી પરંપરાનો ઉજળો વારસો, સૂરની મિરાત, શબ્દનો વૈભવ અને કહેણીની ધારદાર પ્રસ્તુતિ, આ ત્રિવેણી સંગમ જે એક સાહિત્યકારમાં આપણને સૌને દર્શન થાય છે એવા પ્રતિષ્ઠિત વિદ્વાન સાહિત્યકારને સૌ યશવંતભાઈ ગઢવી તરીકે ઓળખે છે. આજના આપણના આ કાર્યક્રમમાં આપણને એમના દ્વારા સાહિત્ય, લોકસાહિત્ય અને ચારણી સાહિત્યના મર્મસ્થાનો સુધી પહોંચવાનો અવસર પ્રાપ્ત થયો છે ત્યારે આપ સૌનું સ્વાગત છે. યશવંતભાઈ, આપ અનેક વ્યસ્તાઓ વચ્ચે અને આ પ્રસંગે ઉપસ્થિત છો ત્યારે આપનું હૃદયથી સ્વાગત કરીએ છીએ. આપને જય માતાજી. યશવંતભાઈ, આપના વિશાળ સાહિત્યિક યાત્રામાં સાવિત્રી અંગે આપને પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ અને કદાચ ઐતિહાસિક કહી શકાય એવું આઝાદીની ચળવળમાં મહર્ષિ અરવિંદનું યોગદાન, રાજયોગના દ્રષ્ટા પુરુષ અને એના દ્વારા લખાયેલું સાવિત્રી, એને એક વિશિષ્ટ રીતે 52 પ્રકારના કમ્પોઝિશનોમાં અને વિશ્વના મંચ પર આપે મૂક્યો, એમાં આપનું પટકથા લેખન અને રંગમંચ પ્રસ્તુતિ એ અવિસ્મરણીય ઘટના છે આ સાહિત્યના ઇતિહાસમાં. ત્યારે મારે આપને એક જ સવાલ કરવો છે કે જે સાવિત્રીને વિશ્વવિખ્યાતિ પ્રાપ્તિ થઈ છે એમાં શૂન્ય સાહેબે એક સરસ વાત કરી છે કે આ જીવન છે એક રંગમંચ છે અને આપણે સૌ એમાં કોઈ ને કોઈ પાત્ર ભજવવા આવ્યા છીએ, અને ખયામ સાહેબની રૂબાયતનો અનુવાદ કરતા શૂન્ય સાહેબ લખે કે ઓ પ્રિય કઠપુતળીનો છે તમાશો જિંદગી, ભવના તખ્તા પર નચાવે છે વિધિની આંગળી, અંક ચાલે ત્યાં લગીનો છે અભિનય આપણો, અને શૂન્યની સંદૂકમાં ખડકાઈ જાશું તે પછી. જીવનના રંગમંચના પાત્રોને સાવિત્રી કેટલું અસર કરે છે એને એવો એક મારો સવાલ છે, જે શું સંદેશ લઈ અને આ જીવનના પાત્રોને વધુ મૂલ્યવાન બનાવવા માટે, વધારે ઓજસ્વી ને તેજસ્વી બનાવવામાં સાવિત્રીનું યોગદાન શું હોઈ શકે? મહર્ષિ અરવિંદો 14 વર્ષ વડોદરા પ્રોફેસર તરીકે હતા, દિવાનની પોસ્ટે પણ એની વડોદરામાં હતી. ભારતીય કલ્ચરને પીવાના એનો ફ્રી ટાઈમ હોવાને કારણે કોડ લેતા હતા. હાઈલી સ્કોલર, 8 ભાષા ઉપરનો કમાન્ડ. મધર બોલ્યા છે કે વિવેકાનંદ જેવું ઇંગ્લિશ અને અરવિંદ જેવું ફ્રેન્ચ સુંદર કોઈ બોલી શકતા નહીં, આટલો બધો કમાન્ડ હતો. તો ગાયત્રી મંત્રના તત્ સવિતુર વરેણ્યમના સંદર્ભમાંથી આખું સાવિત્રીનું સ્વરૂપ આપણી પરંપરાગત વ્રતકથાઓમાંથી પ્રગટ્યું. અને અરવિંદોજી એની 24,000 બ્લેન્ક વર્ષ, ઇંગ્લિશ બ્લેન્ક વર્ષ નામના છંદમાં એનું રૂપાંતર કર્યું. હવે અરવિંદોએ તો ધારત તો બંગાળીમાં મૂકી શકતા હતા, પણ એક વાત પાકી તેને સમજાઈ ગયું કે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં જેટલા લોકો મેદાનમાં ઉતરે છે, જુવાનિયાઓ તો હમી જાય પણ ભણેલા ભીત ભૂલે તો જ ભણતરમાં વધારો છે એવા ઘણા છે. તો એને ભારતીય સંસ્કૃતિના ગૌરવપૂર્ણ ગરિમાનું ભાન થાય અને એની સાથે સંકળાયેલા ભારતીય સિદ્ધાંતો, શ્રુતિઓ, નિયમો, ઉપનિષદો અને અનુષ્ઠાનના પ્રકારો એ બધાને કવર કરી અને એણે મહર્ષિએ સાવિત્રી સર્જન કરી. પછી એણે પોતે પણ 5-15 તો એને રિફાઇન કર્યું છે અને વારંવાર યોગને જ એમાં ઉતારવાના એના કોન્સ્ટન્ટ પ્રયાસો એણે કર્યા છે. એનું સ્ટાર્ટિંગ જે છે, ધીટ વોઝ ધ ટાઈમ ગોડ વોઝ નોટ અવેક, એ સમયની આ કથા છે. પેલું પણ અહીંયાથી શરૂ થઈ કે જ્યારે હજી ભગવાને જાગ્યો નહોતો, એવો ઘોર અંધકાર હતો અને ત્યારે કેવી રીતે આખું અસ્તિત્વની અંદર જ્વાળા અને દિવ્યતાઓ પ્રગટે છે. આ બાબત એ નૈસર્ગિક સ્થિતિમાં છે એ તો છે જ,
પણ દરેકના જીવનમાં ગોરંધારામાંથી ધીમે 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 અજવાળું કેવી રીતે ડેવલપ થઈ શકે એનું સ્વરૂપ અદ્ભુત રીતે મહર્ષિ અરવિંદોએ એના પાઠમાં જ મૂક્યું છે. અને પાછી ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા હોવાને કારણે એને કથાઓની સાથે એને અદ્ભુત રીતે એને કવરેજ આપી છે. એ કહે છે કે જેટલું જો ફરીથી આવીશું એ લખે જ છે, અરવિંદોએ જેટલું મહાકાવ્યમાં સાવિત્રીમાં ચારણો લખ્યો છે એટલા કોઈ કવિઓએ નથી લખ્યો. મહર્ષિ અરવિંદોએ બાળ શબ્દનો પ્રયોગ જેટલી વખત એણે સાવિત્રીમાં કર્યો છે, ધ સિક્રેટ બાળ એલપી એવું વર્ણન કર્યું છે એણે, દરેક જીવની સાથે એનો આત્માનો સિક્રેટ ચારણ હોય છે હોય છે હોય છે હોય છે. અને એ જ ઓલા મહાન આત્માને આત્મા રાજાને ગાઈડ કરતો હોય છે. એ વાત ક્યાં આવી? વરાહમિહિરના બૃહદ જાતકમાં એસ્ટ્રોલોજીના ગ્રંથમાં નવમ પંચમમાં ચારણોના અને રાજાઓના સ્થાનો છે એવી સ્પષ્ટતાઓ ફિક્સ છે. બહુ સુંદર રીતે વરાહમિહિરે એ ફિક્સ કર્યું છે એ ચોથી સદીમાં જે થયેલા. તો મહર્ષિ અરવિંદો આ આખા સંસ્કારના વારસાને એ સુંદર રીતે સાવિત્રીમાં બધા એંગલોને કવર કરતાં 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 એ અહીંયા સુધી જાય છે. અને યમ સુધી પણ વાત કરી શકાય, તમે ડરો નહીં, તમે ભાગોમાં, તમે મૃત્યુથી તડફડોમાં, તમે હટી જાઓમાં. એક દીકરી જો મોતની હામ આવી જાતી હોય, એક નચિકેતા નામનું બાળક જો જમને પ્રશ્ન પૂછી દેતું હોય, તો સાવિત્રી વ્યક્તિ તરીકે ભારતીય સંસ્કૃતિની આ પરંપરા રહી છે કે આપણે ભાગી છૂટનારા માણસ નથી, આપણે તો ગમે એને માપી લેનારા માણસ છીએ. પછી જે પરિણામ જ્યારે જેનું આવે તે રાણા પ્રતાપને કોઈ નહીં કીધું હોય કે હા 18,000ની પહોંચ છે ને સામે 1,50,000 છે, દરબાર આ ધંધો ન કરાય પણ લડી લેવાય, એ જે હાકલ પડતી આવે છે એ જ હાકલ મહર્ષિ અરવિંદોએ ભારતીય સંસ્કૃતિમાં એ સાવિત્રીના સબ્જેક્ટ દ્વારા અનેક રીતે એને મૂકી છે. બહુ સુંદર રીતે મૂકી છે, ખૂબ સુંદર રીતે મૂકી. લોકસાહિત્ય ચારણી સાહિત્ય તરફનો તમારા માટે પ્રેરણા સ્ત્રોત કોણ? મારા ફાધર ભણેલા, એ વખતે ભણેલા, એ વખતના SSC ઇંગ્લિશ અને ફારસી ઉપરનો કમાન્ડ હતો એનો, વર્લ્ડ ટૂર કરેલી, જેના વર્લ્ડ ઉગણા આ સેકન્ડ વર્લ્ડ વોર વખતે. અને એમાં એ બધું ફર્યા પછી એના મનમાં એક ઘરે આવ્યા પછી એક મનમાં બે ભાઈ બે મિત્રો હતા, એક બ્રાહ્મણ હતા અને પોતે હતા બંને. પણ એના મનમાં અહીંયા વિશ્વ ફર્યા પછી એના મનમાં એક વાત રહી ગઈ કે મેં અહીંયા ક્યાંક ભારતીય સંસ્કૃતિના ભણકારા જોયા છે. એટલે મને એવો સંદેશો દીધેલો, ક્યારેક કે લંડનની બાજુ જાઓ ને તો થેમસ નદીમાં ના જાઓ. એટલે મને મગજમાં કડાકો થયો કે હવે જે અંગ્રેજોએ આપણી માથે રાજ કર્યું, આપણે લૂંટ્યા, આપણે ચૂથ્યા, એની નદીમાં ના શું પૂન લેવા છે? તો કે એમ નથી બેઠા, આખા યુરોપમાં વગોવાયેલું રાજ્ય એટલે બ્રિટન, ફ્રાન્સ ને જર્મન ને રોમ ને એ જે મહાન સામ્રાજ્યો છે એમાં બ્રિટન એટલે તો ખૂબ નબળું કહેવાતું. એમ તો જે નદી જે વિશ્વ વિજેતા બાળકો પેદા કર્યા એમાં સ્નાન બેટા કરવું જોઈએ, કરવું જોઈએ, કરવું જોઈએ. અને જો રસ પડે અને સરખી રીતે રોકાઈ શકો ને એવું હોય કાંઈ તો અહીંયા પણ ચાણ તત્વોના ઘણા ઝબકારા બલકારા બોલે છે. પણ મારી પાસેથી યુદ્ધના સેકન્ડ વર્લ્ડ વોરમાં હોવાને કારણે અમારી પાસે એટલો બધો ટાઈમ નથી રહેલો. એ મેસેજ હાના હાના જેવો માથે રહેલો પણ ફરતો 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 અંતે સ્થિતિ એવી જ આવી, હું થેમ્સ નદીમાંથી પડખેથી નીકળો એમથી ગાળ જરાક નાહી લઉં, નાહવા ગયો ને ત્યાં પાણી માપ્યું તો એમથી હું નાહું કે ન નાહું, ત્યાં તો માથે 3 સ્ટારવાળી DYSP પોસ્ટવાળી એક બેન આવી, વટાવ્યો ડ્યુઈંગ યર, શું કરશ કે તું અહીંયા? મેં કહું આઈ લાઈક ટુ બાથ. વાય બાથ ઇન થેમ્સ? મેં ઓફકોર્સ. વાય? મેં કહું મારા ફાધરનું સ્ટેટમેન્ટ છે કે વિશ્વ વિજેતા પુત્રો જેણે પેદા કર્યા હોય, સ્થિતિ થઈ જઈ અંગ્રેજીઓ છે જ, અંગ્રેજોનું ન કે યુરોપમાં નામ નહોતું, યુરોપમાં ઇંગ્લિશ બોલતા નહીં કોઈ, ઇંગ્લિશમાં તમને કોઈ જવાબ ન આપે એવી પ્રજાએ વિશ્વ વિજેતા પુત્રો પેદા કર્યા. એટલે એ અમને ગંગાના સ્વરૂપ છે, યમુનાના સ્વરૂપ છે. મેં એ બાઈને બોલ્યો તો બાઈ મીડી રોવા, ક્યાં ઉતરો છો? મેં ગમે તો ટૂરમાં આવ્યા છીએ. પછી તો માન્ચેસ્ટર ને બિસ્ટરની ટૂરું છે અમારી,
તે દિવસે આવડા મોબાઈલ હતા, આવડા અને હારે ઓલું આપતા બેટરી, આટલા આવડા થઈ ગયા છે. હા, હું ઈઠાસીની વાત કરું છું. હું માન્ચેસ્ટરમાં હતો તો સુરેશ કોઠારીમાં તો ફોન આવ્યો, ગઢવી ગઢવી ઈર ગઢવી. મને કોઈક બેન બોલે છે યુરોપિયન અને ગઢવી 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 કરે છે કરે છે. મેં લીધો, હું તો ભૂલી ગયો તો લઈ ગયો મને. હિયર ઇટ નાઉ, હું મારો ધણી મારા છોકરા ગંગામાં નાહવા આવ્યા છે. એને રિયલાઇઝ થઈ ગયું સાંસ્કૃતિક ગૌરવ ચાણ કઈ દ્રષ્ટિથી જોવા છે. એને રિયલાઇઝ થઈ ગયું. મને એમ થયું કે હા 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 હા, આ ચારણો મૂલ્યોના થાપકો તરીકે માળા કેવા જીવા છે અને કેવી રીતે અન્યને જીવાડવાનો પ્રયત્ન કરે છે. મેં જાજો તો મેં અહીંયા જો હું રહીશ ને તો આ થેમસમાં બધા નાહવા આવતા હોય છે. એ પંચ એ ફાધર દ્વારા દેવામાં આવેલો પ્રયાસ, ફાધર દ્વારા દેવામાં આવેલી પરંપરા, પોતે સંસ્કૃતના ઇંગ્લિશના અને ફ્રેન્ચ કમાન્ડિંગ ભાષાનો ચરસ હતા. એ જાતા 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 એને એડનમાં તુંબેલ ચાણ મળ્યો, બોલો એલપી. અને જ્યાં એ એરપોર્ટ ઉપર ઉતરે ને ત્યાં તો નામ બોલ્યા એટલે ઓલો જીપમાં લઈને આવેલા લેફ્ટનન્ટ જનરલની તો પોસ્ટ હતી એની. આ એટલે આવ્યા અને આ બે ભાઈ બહેન પકડી નાખી ગયા જીપમાં. આ બે મૂંઝાણા ઘટના, આપણા કંઈ ગુના છે શું છે, વાંક છે. અને ઘરે લઈ ગયા જીપ એલપી. લગભગ નહીં તો 2000 ફૂટનું તો રોઆઉટ હતું, સમજાય. લગભગ નહીં તો 4 એકરનો તો બમ ગાર્ડન હતું. બોલો એ છોકરાઓ તમે અટાણે શું આવ્યા છે અહીંયા? પછી ખબર પડી કે આ તો ચાણ છે, આ ચાણ છે. અને એણે મારા ફાધરને ગીતાજી ભેટ આપ્યા. મારા ફાધરે આખી જિંદગી ગીતાજી ભેટ રાખી, ચંડીપાઠ નાના અને ગીતાજીને એની ભેટ આપી. 9 મહિના છોકરા હોય કે તમે રોકાઈ જાઓ ધંધો પાણી આ તે. અરે કે ધંધો પાણીને એ બધું મૂકીને તો જોવા નીકળ્યા, તો શું કામ જોવા નીકળ્યા છો? જો કે અંગ્રેજો ભણાવે એવું છે કે નહીં, આ ખોટું નથી ભણાવતા ને ઘરના. અને એ છોકરાઓ નીકળ્યા અને એ ઠેર સુધી એ ગીતાજી એ ચંડીપાઠ એ એની ભેટ એના દ્વારા સાંસ્કૃતિક ભેટ મારા પરિવારને મળી. વાયા જુવારભાઈ પછી કાગબાપુની એન્ટ્રી થઈ. કાગબાપુને મારા પાત્ર હેડીના એટલે એ પિંગલસિંહભાઈ મારા ફાધરની પાસે મારી પાસે મારા ફાધરનો ખરખોરો કર્યો. પિંગલસિંહભાઈ પાયકે ક્યાં પોરબંદર. મને કે જસવંત બોર્ડિંગનું સંચાલન તારા ફાધરને અમે કરવાના હતા પણ તારા ફાધર માન્યા નહીં. કે ભાઈ મારે ઘરની જવાબદારી થોડી સંભાળવી પડે એમ છે. એ કે તમે જરૂર આટલું બધું ભણ્યા છો અણભા તો સમાજને પણ એ 9 મહિને એ બધું મને ખરખોરો મને પિંગલજીભાઈ અહીંયા કીધું. એટલે એટલે કલ્ચરની જાણે કહેવાનું એનું એ હતું કે આજે ખબર નથી. એનો એક શબ્દ મને યાદ છે, મને કે ઇંગ્લિશમાં બાર્ડ એટલે ભાટ અને ચાણ થાય છે. ઇંગ્લિશમાં બાર્ડ અને ભાટ બરાબર ચાણ ડિક્શનરીમાં થાય છે પણ નહીં બેઠા. શક્ય હોય તો એના ગ્રંથો વાંચીને તમે એને તારવવા પડશે કે વોટ ઇઝ એકચ્યુઅલી વી આર ધેર. યુરોપમાં ચાણોની પરિસ્થિતિઓને સ્ટેટસ શું છે એ તો તમે વાંચશો પછી તમને ખ્યાલ આવશે. એમની પાસે તો ટાઈમ નહોતો. અને મેં વિદુષિત નામનું મહાકાવ્ય અમે બે ભાઈઓએ જોયું એલપી. તો રાજ ભાંગીને ભૂખો થઈ ગયું અને એના બાયડી છોકરા ભાગી ગયા સૌ ચાણ લઈને. ચાણ એના રાજના બાયડી છોકરા પરિવારોને લઈને દીકરીઓને લઈને ભાગી ગયો. અને પછી ધીમે 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 એના એના લાગતા વળગતાને પરિણાવીને પાછો રાજ થાપતો હતો એવી વિદુષિત નામનું એનું મહાકાવ્ય જર્મનીમાં હતું. એલપી અહીંયા આપણે ખ્યાલ આવ્યો કે ના કહેતા હતા કે ના આપણા જેવું ક્યાંક છે, ચોક્કસ ક્યાંક આપણે ભેદ છે. મેઘાણી લખે છે કે ચાણો લિટરેરી પરંપરામાં એની બાજુમાં મળે છે. ચાણો લિટરેરી પરંપરામાં ચાણો યુરોપમાં મળે છે એમ, પણ જે ચાણિયાણીઓ છે સૌરાષ્ટ્રમાં એવી યુરોપમાં દેખાતી નથી. કદાચ ભવિષ્યમાં દેખાય તો શક્યતાઓ છે. જસવંતભાઈ આપના દ્વારા શબ્દની સેવા થઈ છે, શબ્દને સેવો છે, શબ્દની સાધના કરી છે, શબ્દને ઉપાસો છે અને એ પ્રદાન આપનું એનું વિશેષ નોંધ લઈ શકાય એવું છે. પણ આજના સમયમાં લોક સાહિત્યની સૌથી મોટી વિડંબના પ્રસ્તુતિ દ્વારા જે આપણા પરંપરાગત ઢંગ છે, ઢાળ છે, એ ઢાળની જાળવણી જોઈ એવી થતી નથી અને નવી પેઢી ધીરે ધીરે કરતાં
એ આપણા મૂળ સૂરો વિસરાતા જાય છે. અને એવા સમયે તમે અધિકારી એક લોકગાયક છો, તમે અધિકારી વક્તા છો, તમે અધિકારી અભ્યાસુ છો, તમે અધિકારી ચિંતક છો, ત્યારે મારે આપને એક જ પ્રાર્થના કરવી છે કે એ વિસરાતા સૂર છે એને મૂળ ઢંગમાં, આપણા મૂળ ઢંગમાં ગવાતા આપણા ભજનો, મૂળ ઢંગમાં ગવાતા આપણા લોકગીતો, આપણા લોકગીતો, આપણા ભજનો, આપણા દુહાઓ, આપણા છંદો, આપણા મણિયારાઓ, આપણા પ્રભાત્યાઓ, આપણી ચરજો, આપણા પ્રાર્થના ગીતો, આ બધાના મૂળ ઢંગનો એક એક પ્રતીકાત્મક રીતે એક એક નમૂનો આપી અને નવી પેઢીને વિસરાતા સૂરનો પરિચય થાય અને એના દ્વારા પાછા પુનઃ એ સૂરો ક્યાંક ને ક્યાંક કોઈ સ્વર દ્વારા જીવિત થાય એવી અપેક્ષા સાથે એ મૂળ ઢંગને લગ્ન ગીત. જો આપણે ત્યાં હવારના પોરમાં ગણેશનું લગ્ન ગીત ગાવાતું, હવે કોઈ નથી ગાતું. આપણે ત્યાં પરંપરાગત રીતે પેલા ઢોલી આવતો એલપી અને ઢોલની દાંડીથી ગણેશને જગાડતો અને પછી બોનો દીકરીઓ અને ડોસીયું છે એ લગ્ન ગીત ગાતી. સદભાગ્ય છે આ હેમુગઢવી સિલેક્ટ કરવામાં માથાના દુખાવા કેવા લીધા છે એ આપણે તો ખબર પડે. ભોલે વાયા રે મીઠાવે અણલા, ભોલે વાયા રે ઉતા જાગો રે ગૌરી નંદ ગણેશ કે વાણલા, ભોલે વાયા રે. આવી રીતે ગણપતિને ઢોલી પોતાના ક્યાં ઢોલના તાલથી વગાડતો હતો અને બોનું દીકરું જુઓ એમાંથી પોતાનું બીઠ કેવી રીતે ગોતી લેતી હતી, ઇટ્સ એ હાઈલી પાર્ટ ઓફ સ્પિરિચ્યુઅલ પાર્ટ. એ એવું અદ્ભુત રહસ્ય છે કે કેવી રીતે એ તાલના રહસ્યોને એની સાથે એ ગોઠવી લેતી હતી. એ કાંઈ બોનું દીકરીઓ કાંઈ તાલના ને ના નોલેજના માણસો નહોતા, છતાં એ એવું એવું એ ગીતોમાં બન્યું છે. એ પછી ગીતમાં ગજાજર વાળા હોની જે ઘડિયું માલ્યું, જાજર રે ને જાજર હોળે રતન જડિયું માલ્યું. પોએટ્રી એટલે શું બાવા, મુખડામાં આવી ગયું એટલે પતી ગયું. જાજર હોળે હોની જે ઘડિયું માલ્યું, જાજર ને જાજર હોળે રતને જડિયું માલ્યું, જાજર રે જાજર વેવાજ ને પગ નાખો માલ્યું, જાજર રે. આમાં કેવી રીતે એ હમજીનો તાલ લાગતો હતો એને છે ને ટીટોડો કહીએ એલપી. આ નામ નામો ફોક નામો છે, તમે એને ખેમટો કહેવા જાઓ તો નહીં હાલે. ખેમટો નામ બોલે તો આપણે નાપાસ કરતા કે ભાઈ તમારે લોકવાદીમાં લોકવાદીનું નામ બોલવાનું, આ નિયમ છે નિયમો પ્રમાણે. તો એમાં ત્રણ ટીટોડામાં ત્રણ તાલી હોય. એક જાજર હોળે રતને જડિયું માલ્યું, જાજર રે જાજર હોળે હોની જે ઘડિયું માલ્યું, જાજર. આ લોકો જે ક્યાં ઇન્સ્પાયર્ડ ફોર્મમાંથી એને એ દિવ્યતાને પામ્યા છે. આ બધું મારું બધું ભવ્ય ભવ્ય દિવ્ય દિવ્ય ને દિવ્ય છે. એ સિવાયમાં એ શબ્દો એ ક્યાં ક્યાંથી પહોંચી ગયા છે, એ કેટલા કેટલા ગાઉના પલ્લા એણે કાપ્યા હશે. ઈશ્વરદાસજીએ પોતાની દીકરી જાન જાતી હતી ને કીધું કે આ કેદી ફરી હસાણે આવ, ત્યાં ભાણેજ માણ મિશ્રને રોકી લીધા અને મિશ્રને હસાણા ગામ માં ભાગ દીધો, રોકી લીધા. પણ ગીત મારી ગયું કીએ રે લાડા રે તારો દેહ રોને અમીજો લેજો રે દાદા નાના. એ પી હવે મજા છો. છેટાના
બની જાલ. હવે બનો એટલે રાજસ્થાની ભાષામાં વરરાજો થાય. ઈશ્વરદાસ વાળા પ્રસંગ નહીં તો ચાર પાંચસો વર્ષના વાણા વાય એલપી. પણ આ પ્રજાએ હજી શેઠાના બની જાલ લેજો રે કાકાના નામ. આ આવો ઉત્સવ માળો જબરજસ્ત રીતે ઉજવાતો હતો અને એ ઉત્સવ પ્રિયા જેનાથી રસો પ્રગટે છે અને રસાત્મક જગતથી આ વિશ્વના બધા અંશો જળવાઈ રહે છે. જનરેશન જે જનરેશન એ પાસ રહીએ છીએ એટલે જ કદાચ એ બોલ્યું હોય છે શંકરાચાર્ય ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. આનંદના સ્વરૂપમાંથી પ્રગટી આવેલા સાહિત્યના તાલના સ્વરના રત્નો જે છે એ જ આખા કલ્ચરને જીવાડી શકે છે. બીજો કોઈ રસ્તો નથી. એરિસ્ટોટલ કહે છે સિકંદરને, જાવું છે ઇઝરાયલ ઈરાન કે ઇઝરાયલ આપણે બહુ માર્યા છે હવે ઇઝરાયલને મારવું છે. પણ તું તો રાજા નથી, સેનાપતિ નથી. રાજા હોય એનો હુકમ રાજા સેના માને. એટલે સિકંદર ચમકી ગયો. જો આમાં કેટલાક માણસને જ્ઞાન દેવા જેવું નથી. તમે એમાં એટલે હો કે ન ખબર નથી મને એ નથી દેવા જેવું કે સિકંદર તો ગયો પાછો આઠ દી પછી બાપનું ખૂન કરી નાખ્યું. પછી એરિસ્ટોટલ કને આવીને કે હવે તો સેના મારો હુકમ માનશે ને હવે હું રાજા થઈ ગયો. એરિસ્ટોટલને એમ થયું કે હવે આ ભાગી જવા અહીંયા. એરિસ્ટોટલ સિકંદર આવ્યો ત્યારે ભાગી ગયા હતા એ. કે હવે જાશ ને તો મારી એક વાત માની લે. ઈરાન કોઈ દી ઊભું ન થયો કે એવું ઈચ્છેશ ને કે હા એની ડોશી એકાદી વાર્તા કરવાવાળી રહેવા ન દેતો. એનું કોઈ બૈરું હશે ને જ્યાં ગીતો ગાતું હોય ઈરાનના એવું રહેવા ન દેતો. ઈરાન કોઈ દી ઊભું ન થાય. અને 310માં સિકંદરે ચઢાઈ કરી ઈરાન હજી ઊભું નથી થયું નથી થયું નથી થયું નથી થયું. કલ્ચરલ શું છે, સાંસ્કૃતિક ફોર્મ અને એના સૂરો એની તાકાતો એના પાવરો કેટલા બધા જ એ વાત મૂકી દે. પીનો ફિરદોસ નામનો છેલ્લો મહાકવિ રહ્યો કે જેણે ઈરાનના કલ્ચર નામનું એક આખું મહાકવિ એણે બચાવ્યું અને એ બચાવવાની કથા વળી જુદી છે. અટાણે આપણા તાલના અને સ્વરોના રંગોની દુનિયામાં જઈ રહ્યા છીએ. સાહિત્યિક આ કાર્યક્રમમાં આપે સ્વર શબ્દના માધ્યમથી આપણા વિસરાતા જતા સુર અને માર્મિક વાતોને આ કાર્યક્રમના માધ્યમથી દર્શકો સુધી પહોંચાડી અવર્ણનીય આનંદની સાથે મૂલ્યવાન સાહિત્યિક કાર્ય કર્યું છે ત્યારે આ અભિનંદનીય કાર્યક્રમમાં આપની ઉપસ્થિતિ આપે આપેલા સમય માટે આપના આભાર સાથે સૌ દર્શક મિત્રોને નમસ્કાર. Thank you.